ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે વાત કરીએ તો બે માર્ક્સનો મુદ્દો, અક્ષાંશીય ઢોળાંશ આધારિત સજીવોનું વિતરણ. એટલે પૃથ્વીનું જે સમગ્ર આબોહવાકીય ક્ષેત્ર છે એને ચાર અક્ષાંશમાં વહેંચી નાખ્યું છે, અને જુદા જુદા અક્ષાંશની અંદર આબોહવાકીય પરિસ્થિતિ જુદી જુદી છે, અને એને અનુરૂપ વનસ્પતિ અને પ્રાણીઓનું ભૌગોલિક વિતરણ, એટલે ત્યાં કેટલા પ્રકારની અને કઈ જાતિઓ અસ્તિત્વમાં હશે એને કહેવાય, એનું ભૌગોલિક વિતરણ કહેવાય. ચૂંટણી પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી, એટલે કે એ અસમાન વિતરણ દર્શાવે છે. એટલે કે બધી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ સમાન સંખ્યા કે પ્રમાણમાં વહેંચાયેલી નથી, એ અસમાન એટલે એનું વિતરણ જુદાપણું દર્શાવે છે. પ્રાણીઓ અને વનસ્પતિ સમૂહો માટેની ખૂબ જ જાણીતી વિવિધતા એ અક્ષાંશીય ઢોળાંશને અનુસર છે. અક્ષાંશીય ઢોળાંશ એટલે આ સમતલ જમીનથી વધુ ઊંચાઈના પર્વતીય વિસ્તાર, ઓછી ઊંચાઈ અને વધુ ઊંચાઈના વિસ્તારો એને અક્ષાંશીય ઢોળાંશ કહેવાય. અહીંયા 0 અક્ષાંશ આવે અને અહીંયા 80 અક્ષાંશ આવે. આ જે છે એ વિષુવવૃત્તીય પ્રદેશ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર, અને આ જે છે એ ધ્રુવ પ્રદેશ કે શીતકટિબંધીય વિસ્તાર. હવે જોજો, સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ, એટલે કે ઓછી ઊંચાઈથી વધુ ઊંચાઈ તરફ જઈએ, તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તાર એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર એ અક્ષાંશીય સીમા 23.5 અક્ષાંશ ઉત્તરથી 23.5 અક્ષાંશ દક્ષિણ સુધીમાં એ સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશોની જે કુલ સજીવ જાતિઓ છે એન કરતા વધારે જાતિઓ એ માત્ર ને માત્ર વિષુવવૃત્તીય પ્રદેશ ધ્રુવ પ્રદેશમાં છે, એટલે કે આ ઓછી ઊંચાઈના વિસ્તારોમાં છે. નેક્સ્ટ, આગળ વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે. 41 અક્ષાંશ ઉત્તરમાં ન્યુયોર્કની અંદર 105 જેટલી પક્ષીઓની જાતિઓ છે, અને 71 અક્ષાંશ ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડની અંદર 56 પક્ષીઓની જાતિઓ છે. એનો અર્થ એવો થયો કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા અક્ષાંશની અંદર આબોહવાકીય પરિસ્થિતિ જુદી જુદી છે, તો એને અનુરૂપ ત્યાં જાતિઓનું વિતરણ જુદું જુદું છે, અને આ પક્ષીઓના ઉદાહરણના આધારે માહિતી આપણને આપી. પછી આગળ, ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, અને ભારતની અંદર પક્ષીઓની 1200થી વધારે જાતિઓ એ અસ્તિત્વમાં છે. હવે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર, ઇક્વાડોર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, ત્યાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્યમ પશ્ચિમ સમશીતોષ્ણ ક્ષેત્રમાં હોય એમ કરતા 10 ગણી વધારે છે, અને આ બાબત એમસીક્યુ માટે પણ ધી બેસ્ટ જગ્યા છે. પછી દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલો, આ એમસીક્યુમાં પૂછાય કે એમેઝોન જંગલો ક્યાં છે, તો દક્ષિણ અમેરિકામાં, એ પૃથ્વી પરના ફેફસા તરીકે ઓળખાય છે. અને દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો એ પૃથ્વી પરની સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે, અને એ જૈવ વિવિધતામાં 40,000 વનસ્પતિની જાતિઓ, 3,000 મત્સ્યની જાતિઓ, 1300 પક્ષીઓની જાતિઓ, સસ્તનની 427 જાતિઓ, અને સસ્તનની જેટલી જાતિઓ છે એટલી જ જાતિઓ એ ઉભયજીવીની 427 જાતિઓ, 378 સરીસૃપની જાતિઓ, અને 1,25,000 એટલે કે 1,25,000થી વધારે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ એ અસ્તિત્વમાં છે.
હવે જોજો વૈજ્ઞાનિક અનુમાન અનુસાર એ ઉષ્ણકટિબંધીય એમેઝોનના જંગલોમાં એના વર્ષાવનમાં ઓછામાં ઓછી 2 મિલિયન એટલે કે 20 લાખ જાતિઓ એ કીટકોની છે અને જેની શોધ નામકરણ અને એની ઓળખ કરવી બાકી છે અને આ રીતે સમગ્ર વિશ્વની અંદર વનસ્પતિ અને પ્રાણી જાતિઓનું વિતરણ એની વહેંચણી એ અક્ષાંશીય ઢોળાંશને અનુસાર આબોહવા કે ફેરફારોને અનુસાર સમાન નથી એટલે કે ભિન્ન છે અને એમસીક્યુ માટે પણ આ જગ્યા ધી બેસ્ટ છે ઓકે